નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજીબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. વહીવંચા બારોટ સમાજ દ્વારા આજરોજ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભાઈઓ બહેનોએ હાજરી આપી, જેમાં સમગ્ર ગુજરાતના વહીવંચા બારોટ સમાજના ભાઈઓ તથા બહેનો જેમની ઉંમર 20 વર્ષથી વધારે હોય અને 30 વર્ષથી નાની હોય તેવા ભાઈઓ તથા બહેનો દ્વારા મહેસાણામાં પહેલીવાર પસંદગી મેળાનું આયોજન કરવામાં દિનેશભાઈ બારોટ, જેઓ મહેસાણામાં એક નાસ્તાની દુકાન ચલાવે છે જેનું નામ છે મારા મહેસાણાનો નાસ્તો, તેઓ એક સમાજ પ્રત્યે વિચાર આવતા સમગ્ર ગુજરાતના ભાઈઓ તથા બહેનો માટે પ્રથમવાર મહેસાણાની અંદર પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર તથા વહીવંચા સમાજના આગેવાનોએ હાજરી આપી આ પસંદગી મેળાનું માર્ગદર્શન આપી વધુ સુશોભિત બનાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. હા, હું પોતે બ્રહ્મભટ બારોટ છું, મહેસાણાનો. પણ મને ભાવિનભાઈ અને ભાઈ હરિઓમભાઈ પાસે બેસતો હતો ને મને એવું લાગ્યું કે ભાઈ તમે તમારા સમાજની એકતા કરો અને તમારા સમાજની અંદર એક યુવા મેળો કરો, એની અંદર જે આપણી યથાશક્તિ છે આપણે કરીશું. અને મને એવું લાગ્યું કે આ સમજો કે આયોજન બહુ સારું અને સફળ થશે. અને મને મારા મહેસાણાનું અત્યારે હાલ મારું મહેસાણાનો નાસ્તો એવી રીતે અત્યારે પ્રખ્યાત છે અને મને એમ લાગ્યું કે ભાઈ આ આયોજન કરીએ તો બહુ સારું રહેશે અને વ્યવસ્થિત રહેશે. સમાજ એકબીજાના ભેગા થાય, એકબીજાને છોકરા છોકરીઓની પ્રસંગી મેળામાં એકબીજાનો અનુભવ થાય, એકબીજાનું પ્રસંગીમાં કંઈક એનું નસીબ હશે, કંઈક સારી જગ્યાએ થશે એવી પ્રાર્થના હું રાખું છું. એક સુંદર કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર બારોટ વહીવંચા સમાજનો પ્રથમ નારી સન્માનનો તથા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દીકરા દીકરીઓ અને નારી શક્તિની, જે કહેવાય કે વહીવટી ક્ષેત્ર હોય, એજ્યુકેશન ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્રે, મેં જે દીકરીઓએ પ્રગતિ કરી હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું. અને સાથે જે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું એ કદાચ ભૂતોના ભવિષ્ય એટલે મોટી સંખ્યાઓની અંદર લોકોએ, દીકરા દીકરીઓએ મોટી અને સમાજની અંદર એકત્રિત થયા. અને એમના આયોજકોને ખૂબ ધન્યવાદ આપું છું કે આ કાર્યક્રમથી આવનારા સમયની અંદર જે દીકરા દીકરીઓનું સન્માન થયું, દીકરીઓનું સન્માન થયું, આ પ્રોત્સાહિત થશે એટલે નવી દીકરીઓ પણ આવનારા સમયની અંદર પોતે પ્રગતિ માટે આગળ જશે. અને સાથે સાથે જે નવયુગલો, જે નવા દીકરા દીકરીઓ એકબીજાને પસંદ કરશે અને પોતાનું દાંપત્ય જીવન માટે એ આગળ વધવાના છે, અને અહીંયા એક પ્લેટફોર્મ એમને જે મળવાનું છે એ કદાચ ભૂતકાળમાં જે નથી મળ્યું અને એને અત્યારે જે મળ્યું છે એના માટે આ પ્લેટફોર્મ આપવા માટે સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વંદે માતરમ. આજે સમગ્ર ગુજરાત વહીવંચા બારોટ સમાજ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી મેળો તથા નારી શક્તિનો જે સન્માનનો કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત રહેવાનું થયું. જે સમાજ એમના બાળકોને જીવનસાથીની પસંદગીમાં ખુલ્લું મેદાન આપે છે, એકબીજાને ચોઈસ કરવાની તક આપે છે, એ સમાજ હંમેશા પ્રગતિ કરે છે. અને જે નારી શક્તિએ શિક્ષણ ક્ષેત્રે અથવા વહીવટી ક્ષેત્રે અથવા રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી છે અને સમાજનું નામ રોશન કર્યું છે, એવી સ્ત્રી શક્તિનું જે સન્માન કાર્યક્રમ આજે રાખેલો છે એ બદલ સમાજના આગેવાનો અને આયોજકોને હું અભિનંદન આપું છું. ભારત માતા કી જય.